છે અને આવા જે પરિવારો છે એમને પણ મદદરૂપ થવું પડશે. પણ એ પહેલાં જેમ આપણે બધી સર્જિકલ સ્ટ્રાઇકો કરીએ છીએ, એ સર્જિકલ સ્ટ્રાઇકને નજરમાં રાખીને આવા જે કેમ્પો આતંકીઓના છે આપણી બોર્ડરના નજીક છે, જો એ માનવાને કારણ એટલા માટે છે કે પુલવાની અંદર આટલો જો ભયંકર હુમલો થતો હોય તો એ દૂરથી આવીને નથી થયો, નજીકથી થયેલો છે. તો ક્યાં તો આપણી વ્યવસ્થામાં ખામી છે કે ત્યાં આપણી સુરક્ષાની અંદર ક્યાંક ક્યાંક છેડા છે. તો સરકારે સક્રિય રીતે આ જે સંરક્ષણ સાથે જોડાયેલા જે મામલાઓ છે એમાં સક્રિય થઈ અને બીજી બાબતો ઉપર ખાસ ધ્યાન ના આપતા આ સુરક્ષાની બાબતોમાં સત્વરે ધ્યાન આપે અને જે આતંકવાદની અંદર શહીદ થયા છે, જે શહીદો છે એના પરિવારની આજે ટીવીના માધ્યમથી જે આપણે જોઈ રહ્યા હતા ત્યારે દુઃખદ ઘટનાઓને જો આપણે યાદ કરીએ છીએ તો પણ આપણા રૂવાડા ગમતી જાય છે. એના નાના નાના બાળકો છે, એ બાળકો આક્રમણ કરતા હોય છે, કરુણતા એટલી બધી છે કે આજે એને આપણે કોઈનું વર્ણન નથી કરી શકતા. તો એ પરિવારોએનો કોઈ ગુનો નથી, એ પરિવારો આજે દેશની સુરક્ષા માટે સરહદ ઉપર શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એ ક્યારેય કોઈ ઋતુઓને વશ થયા નથી, પણ આ દેશના નાગરિકોની સુરક્ષા માટે હર હંમેશા અપવાદ હું નથી એટલા માટે કરતો કે આ પ્રસંગ વળતરનો નથી, એમની સુરક્ષાનો છે ને એના જીવનને જે પરિવાર છે એના જીવન સાથે એક માથાના દુખાવા સમાન પ્રશ્ન છે. જે અમેરિકા હોય, ભારત હોય કે તમામ રાષ્ટ્રો હોય, તે આતંકવાદથી પ્રેરિત છે અને આ આતંકવાદનો સફાયો જડમૂળમાંથી કરવો જોઈએ એવો સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા જ નહીં પણ સમગ્ર વિશ્વની પ્રજાની એવી માંગ છે કે આતંકવાદનો સફાયો ચોક્કસ થવો જ જોઈએ. અત્યારની સરકારો હોય કે ભૂતકાળની સરકારો હોય, મિત્રો આને કોઈ રાજકીય રીતે ન લેતા સમગ્ર દેશનો પ્રશ્ન છે આ રહ્યો અને સમગ્ર દેશની જનતા આજે આ વીર જવાનોની શહીદી જે થઈ છે એની પડખે ઊભી છે અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર પણ તેમની સાથે ઊભી છે. આજે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એવું નિવેદન કર્યું, સવારે આપ સર્વે મીડિયામાં જોયું છે કે ભારતની સેનાને ખુલ્લો છૂટો દોર આપવામાં આવ્યો છે અને જેને પણ આ આતંકવાદી કૃત્ય કર્યું છે અથવા પણ એની જેને પાછળ જે પણ સંગઠનોનો હાથ હશે એવા સંગઠનોને પણ બક્ષવામાં નહીં આવે.